ગિરધારી સિંહ રવિવારે મહેસાણામાં કાર્યરત પોલીસ લાઇન બોયઝને કોન્ટેક્ટ કરીને તેમના સાથ સહકારથી મહેસાણા જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવાનું કરેલ આયોજન. તારીખ 28/12/2019 ના રોજ પોલીસ લાઇન બોયઝ હેલ્પ સેન્ટરના ગિરધારી સિંહ રહેવર મહેસાણા જિલ્લામાં ગયા હોવાથી તેઓએ મહેસાણા જિલ્લાના પોલીસ લાઇન બોયઝ હેલ્પ સેન્ટરના માણસોની મુલાકાત કરી હતી, જ્યાં તેમને સુંદર સાથ સહકાર મળ્યો હતો, જેથી તેમના સાથ સહકારથી પોલીસ લાઇન બોયઝ હેલ્પ સેન્ટર દ્વારા મહેસાણા જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કલેક્ટર સાહેબ હાજર ન હોવાથી તેઓએ એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પ્રદીપસિંહ રાઠોડને આવેદનપત્ર આપ્યું હતું. તેઓ પોતે પણ પોલીસ લાઇન બોયઝ હેલ્પ સેન્ટરના સભ્ય છે. તેઓએ આ કામગીરીની પ્રશંસા કરતા કહ્યું હતું કે મહેસાણામાં ગમે ત્યારે સારો એવો પ્રોગ્રામ કરશો તો હું ચોક્કસ આવીશ અને તમને સાથ આપીશ, તથા પોલીસ પરિવારના ચહિતા મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક મનીષસિંહ દ્વારા પણ ખૂબ સહકાર પ્રાપ્ત થયો હતો. એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર પૃથ્વીસિંહ પરમારનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. બંને સાહેબોએ પોલીસ લાઇન બોયઝ હેલ્પ સેન્ટરની પ્રશંસા કરી દિલથી આભાર માન્યો હતો. જ્યારે ગિરધારીસિંહ રહેવરે પોલીસ લાઇન બોયઝ હેલ્પ સેન્ટરના રાહુલસિંહ મકવાણા, એડવોકેટ કલ્પેશભાઈ, જીતુભાઈ, રજનીકાંત પરમાર, યોગેશભાઈ, નગીનભાઈ, નિકુલ સોલંકી તથા અન્ય સભ્યોનો દિલથી આભાર માન્યો હતો. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરની સુંદરતામાં વધારો કરવા માટે અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટની માફક જ હાથમતી કેનાલ ફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગર શહેરને આપેલી આ સુંદર ભેટ હવે જાણે કે ઉકરડામાં ફેરવવાની જ રહી છે. હિંમતનગર શહેરની મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલ વર્ષો પહેલા પણ ઉકરડા સમાન હતી અને જેને લઈને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરની સુંદરતામાં વધારો કરવા માટે તત્કાલીન ધારાસભ્ય પ્રફુલ્લ પટેલની માંગને લઈને સુંદર મજાની ભેટ આપી હતી. અમદાવાદની સાબરમતી નદીના રિવરફ્રન્ટની સાથોસાથ જ હાથમતી કેનાલ ફ્રન્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે 2014 લોકાર્પણ કરવામાં આવી હતી. પરંતુ સમય જતાં હવે હાલના શહેર સુધરાઈના સત્તાધીશોની નબળાઈને લીધે જાણે કે હવે ફરી એકવાર કેનાલ ઉકરડામાં ફેરવાઈ રહી છે. મહામૂલી ભેટ સમાન કેનાલ ફ્રન્ટ શહેરીજનો માટે સપના સમાન વિકાસ કાર્ય હોવાની છાપ ઊભી થઈ હતી અને શહેરીજનો માટે એક સુંદરતા સાથે હરવા ફરવા અને ખાણીપીણી સહિત હળવાશની પળો પસાર કરવાનું સ્થળ માણ્યાનો આનંદ હતો. પરંતુ હવે અહીં અસામાજિક તત્વો જામી ચૂક્યા છે અને શહેરભરનો કચરો જાણે કે આ સુંદર નિર્માણ પામેલ કેનાલમાં ઠલવાઈ રહ્યો છે, જેને લઈને હવે શહેરીજનો પણ પોતાનું સપનું ચૂર થતું હોવાને લઈને જીવ બાળી રહ્યો છે. કેનાલ પણ તો આમ તો સારું બનાવેલું છે, સવારે લોકો ચાલવા આવે છે, સાંજના ટાઈમે ચાલવા આવે છે, પણ એક જગ્યાએ કારણ કે અહીંયા કોઈ કચરો બચરો કોઈ સાફ કરતું નથી, તે કરવાની અત્યારે હાલ જરૂરમાં છે. એ બધો જે કચરો હોય, પાણીપુરીનું પાણી હોય કે ગમે ત્યાં લોકો કચરો ઠાલવતા હોય છે. આપણે ફરવા માટેની જગ્યા છે તો આમ થોડી સ્વચ્છ થવી જોઈએ. એમ સીડીઓમાં લોકો બી ગંદકી કરે છે, હા એ બધું સાફ કરવાની જરૂર છે. વસ્તુ ફરવા માટે આમ તો સારી છે, બહુ સારી છે, લોકો સવારે ચાલવા આવે છે, સ્વાસ્થ્ય બી સારું રહે એના માટે. અત્યારે તો ગંદકી છે અત્યારે, એટલે સાફ કરવાની આમ તો ઓલરેડી જરૂર છે સાફ કરવાની. પરંતુ શહેરની પાલિકા તંત્રને જાણે કે આ બાબતે સહેજ પણ ચિંતા કે સાફ સફાઈ અંગેની સાવચેતીના પગલાં ભરવા માટે ઉત્સુકતા થઈ આવતી નથી. શહેર મધ્યથી પસાર થતી કેનાલ કુલ 3 ફેઝમાં તૈયાર કરવામાં આવી છે અને તેની સુંદર ડિઝાઇનથી હિંમતનગર શહેરની શોભામાં વધારો કરી રહી છે. તેની સુંદરતાને લઈને રાષ્ટ્રીય કક્ષાએ એક મોડેલ સમાન ગણાવીને વિકાસના કાર્ય માટે પાલિકા એવોર્ડ પણ મેળવી ચૂકી છે. પરંતુ જે વાત પર શહેરીજનો અને પાલિકા ગર્વ લઈ રહી હતી, એ જ ગૌરવશાળી વિકાસ કાર્ય માટે હવે પાલિકા જાણે કે નિરુત્સાહી બની ગઈ હોય એમ અસામાજિક તત્વો અને કચરો ફેંકવા માટે ટેવાયેલા લોકો માટે ઉકરડા સમાન લાગી રહી છે, જેને લઈને હવે અહીં લોકો સીડીઓનો ઉપયોગ જાહેર શૌચાલય તરીકે કરી રહ્યા છે તો કેનાલનો ઉપયોગ શહેરના જાહેર ડસ્ટબિન તરીકે કરી રહ્યા છે.
છે તો સારું જ, પણ આ લોકો બધી પબ્લિક છે ને અહીંયા દૂષિત કરી જાય છે, બધું કચરો નાખી જાય છે જ્યાં ત્યાં, પાણીમાં પ્લાસ્ટિકની થેલીઓ બંધ છે તો બી પ્લાસ્ટિકની થેલીઓ બી નાખે છે. અને આવતી બધી પબ્લિકના માટે છે ને શૌચાલય ચાલુ રાખવું જોઈએ, જે સરકારે જે શૌચાલયનું છે ને તારું હંમેશા માટે બંધ જ છે. સારી વસ્તુ છે શૌચાલય બનાવ્યું છે, એનો યુઝ થવો જોઈએ પબ્લિક માટે, પણ જે થતું નથી. પાણીના અંદર પાણીપુણીનું બધું પાણી હોય, પછી પ્લાસ્ટિકની થેલીઓ હોય, કોઈ શૌચાલય કરી જાય, બધું અંદર સીડીઓમાં બી બગાડેલું જ હોય છે, તમે જોઈ શકો છો. હા, આપણા પબ્લિક માટે જ છે, આપણા સારા માટે છે. જે સાફ સફાઈ હોય તો આપણા માટે, શરીર માટે સારું છે, રોગચાળો ના ફેલાય. અને પબ્લિક સમજતી નથી, બસ આવું જ હોય છે બધું. પહેલાંથી સાફ સફાઈ માટે સિક્યોરિટી રાખેલા છે, પણ કોઈ ધ્યાન આપતું નથી પૂરતું. બધા પોતપોતાના મસ્તીમાં મસ્ત છે. પબ્લિકને એ અપીલ કરીએ છીએ કે બધા અહીંયા આવો, ફરો, બધું સારું છે, પણ સાફ સફાઈ માટે થોડું ધ્યાન રાખવું જોઈએ. પાલિકાએ તો જોકે અહીં દંડની જોગવાઈ પણ જાહેર કરી હતી, પરંતુ સમય જતા હવે પાલિકા દંડ કે જાગૃતિ બંને જ જાણે ભૂલી ચૂકી હોય તેવી સ્થિતિ છે. હવે પાલિકાના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે અહીં હવે નિયમિત સફાઈ હાથ ધરવામાં આવશે અને સાથે જ ચોકીદાર પણ ઉપલબ્ધ કરવામાં આવશે, તેમજ સીસીટીવી દ્વારા દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કહેવાય છે ને કે જ્યારે સત્તાઓ બદલાતી હોય છે ત્યારે તેની અસર વિકાસ કાર્ય પર પણ થતી હોય છે, અને કદાચ આવી અવદશા પાછળ પણ આવું જ કારણ પણ હોવાનું કચવાટ પણ શહેરીજનો વ્યક્ત જરૂર કરી રહ્યા છે. કારણ કે પાલિકામાં પણ વહીવટકર્તાઓ પણ સુંદર ભેટ મળ્યા પછી અનેક બદલાયા, અને નેતાઓ પણ અનેક બદલાયા, અને શહેરની સુંદરતાને ઝાંખપ લાગતી અટકાવવા કોઈ ઉત્સાહથી આગળ નથી આવતું, એ પણ શહેરીજનો માટે દુઃખજનક લાગી રહ્યું છે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. નગરપાલિકા દ્વારા મહાવીરનગર વિસ્તારમાં સુંદર કેનાલ ફંડ બનાવવામાં આવ્યો છે. કેનાલ ફંડની હિંમતનગર નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવે છે, અને ત્યાં જે દુકાનો આપવામાં આવી છે, બનાવવામાં આવી છે, તે દુકાનોના માલિકોને પણ ડસ્ટબિન રાખવા માટે હિંમતનગર નગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવેલ છે, અને દુકાન ધારકો પણ ડસ્ટબિન રાખે છે. અને હિંમતનગર નગરપાલિકા દ્વારા કેનાલ ફ્રન્ટની આજુબાજુમાં અને ગાર્ડનમાં પણ ડસ્ટબિન રાખવામાં આવેલ છે, એટલે જે તે ત્યાં ફરનારા નાગરિકો દ્વારા જે કચરો નાખવાનો થાય તે ડસ્ટબિનમાં જ નાખવાનો થાય. પરંતુ અમુક નાગરિકો દ્વારા અને ઈસમો દ્વારા જાહેરમાં કચરો નાખવામાં આવે છે અને ગંદકી કરવામાં આવે છે, તે હિંમતનગર નગરપાલિકાના ધ્યાને આવેલ છે. તેથી આગામી સમયમાં આવા કચરો નાખનારો સામે હિંમતનગર નગરપાલિકા દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે, અને તેમની સામે દંડ પણ વસૂલ કરવામાં આવશે. અને કેનાલ ફંડનો કિનારો સ્વચ્છ અને સુંદર રહે અને તેનું સીધું સુપરવિઝન થઈ રહે તેના માટે આગામી સમયમાં હિંમતનગર નગરપાલિકા દ્વારા કેનાલ ફંડની આજુબાજુમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ આયોજન કરવામાં આવનાર છે.